હેલો દોસ્તો, આપણે સ્પેશિયલ પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ ચાલુ કરી છે. એમાં આપણો 1000 મોસ્ટાંપી પ્રશ્ન જોવાનો ટાર્ગેટ છે. અત્યારે આપણે આ સિરીઝમાં ધોરણ 6 વિજ્ઞાનના બધા જ પાઠના વારાફરતી મોસ્ટાંપી પ્રશ્ન જોઈએ છીએ અને એમાં આપણે 7-5 સુધીના મોસ્ટાંપી પ્રશ્નો જોઈ નાખ્યા છે. તે પ્રશ્નો તમે ના જોયો તો તમે જોઈ લેજો, તમને પ્લેલિસ્ટમાં મળી જશે. હવે આપણે આજે 8 અને 9 પાઠના 15-15 મોસ્ટાંપી પ્રશ્નો જોવાના છે અને એમ કરીને કુલ આપણે આજે 30 પ્રશ્નો જોઈશું. તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો. અને આ દોસ્તો, હજુ સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાયા નથી તો જોડાઈ જજો, કેમ કે આપણે વારાફરતી બધા જ પાઠ્યપુસ્તકના મોસ્ટાંપી પ્રશ્નો જોવાના છીએ. તો અમારી ચેનલ સાથે જોડાઈ જજો, એટલે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાસ્ટ સુધી બને રહેજો, તમને એક સ્ટાર પ્રશ્ન પણ આપવામાં આવશે. તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ 6 વિજ્ઞાનના પાઠ 8 અને 9ના મોસ્ટાંપી 30 પ્રશ્નો. પ્રશ્ન 126. દોસ્તો, આપણે લાસ્ટ 7-5 સુધીના જે પ્રશ્નો જોયા તેમાં આપણે કુલ 125 પ્રશ્નો જોઈ નાખ્યા છે, એટલે અત્યારે આપણે 126માં ક્રમનો પ્રશ્ન જોઈશું. તો પ્રશ્ન 126, પ્રકાશના સ્ત્રોત અને અપારદર્શક પદાર્થની મદદથી શું જોઈ શકાય છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન ડી, પડસાયો. પ્રકાશના સ્ત્રોત અને અપારદર્શક પદાર્થની મદદથી પડસાયો જોઈ શકાય છે. પ્રશ્ન 127, પરાવર્તનથી અરીસામાં શું સ્પષ્ટ મળે છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન એ, પ્રતિબિંબ. પરાવર્તનથી અરીસામાં પ્રતિબિંબ સ્પષ્ટ મળે છે. પ્રશ્ન 128, પ્રકાશ કઈ રેખામાં ગતિ કરે છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન ડી, સીધી રેખામાં. દોસ્તો, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. પ્રશ્ન 129, કયા પદાર્થના રંગો બદલવાથી તેના પડસાયના રંગ બદલાતા નથી? કયા પદાર્થના રંગો બદલવાથી તેના પડસાયના રંગ બદલાતા નથી? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન એ, અપારદર્શક. પ્રશ્ન 130, જે પદાર્થની આરપાર જોઈ શકાય પણ સ્પષ્ટ ના જોઈ શકાય તેને શું કહેવાય? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન સી, પારભાસક. જે પદાર્થની આરપાર જોઈ શકાય પણ સ્પષ્ટ ના જોઈ શકાય તેને પારભાસક કહેવાય છે. પ્રશ્ન 131, પિનહોલ કેમેરામાંથી જે પદાર્થને જોવો હોય તો તે ક્યાં હોવો જોઈએ? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન બી, તેજસ્વી સૂર્યપ્રકાશમાં. પિનહોલ કેમેરો તેજસ્વી સૂર્યપ્રકાશમાં હોવો જોઈએ. પ્રશ્ન 132, અરીસામાં દેખાય એ શું છે? પ્રશ્ન છે, અરીસામાં દેખાય તે શું છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન એ, પરાવર્તન. અરીસામાં જે દેખાય તે પરાવર્તન છે. પ્રશ્ન 133, જે પદાર્થની આરપાર ના જોઈ શકાય તેવા પદાર્થને શું કહેવાય છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન બી, અપારદર્શક. જે પદાર્થની આરપાર ના જોઈ શકાય તેને તેવા પદાર્થને અપારદર્શક કહેવાય છે. પ્રશ્ન 134, વસ્તુઓને જોવા માટે શેની જરૂર પડે છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન એ, પ્રકાશની. વસ્તુને જોવા માટે પ્રકાશની જરૂર પડે છે. પ્રશ્ન 135, પિનહોલ કેમેરાનો ઉપયોગ શેના માટે થાય છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન સી, સૂર્યના પ્રતિબિંબ લેવા. પિનહોલ કેમેરાનો ઉપયોગ સૂર્યના પ્રતિબિંબ લેવા થાય છે. પ્રશ્ન 136, જે પદાર્થની આરપાર જોઈ શકાય તેવા પદાર્થને શું કહેવાય છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન એ, પારદર્શક. જે પદાર્થની આરપાર જોઈ શકાય તે પદાર્થને પારદર્શક કહેવાય છે. પ્રશ્ન 137, જે પદાર્થો પોતાનામાંથી અસહત પ્રકાશ પસાર થવા દે તેને શું કહેવાય? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન ડી, પારભાસક. જે પદાર્થો પોતાનામાંથી અસહત પ્રકાશ પસાર થવા દે તેને પારભાસક કહેવાય છે. પ્રશ્ન 138, પિનહોલ કેમેરા આપણને કેવા પ્રતિબિંબ આપે છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન સી, ઉલટા. પિનહોલ કેમેરા આપણને ઉલટા પ્રતિબિંબ આપે છે. પ્રશ્ન 139, સરોવર તળાવના પાણીમાં મોટી ઇમારતો, એટલે કે સરોવર તળાવના પાણીમાં મોટી ઇમારતો વૃક્ષોના શું દેખાય છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન બી, પ્રતિબિંબ. પ્રશ્ન 140, કયા પદાર્થોના રંગ બદલવાથી તેના પડસાયાના રંગ બદલાતા નથી? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન એ, અપારદર્શક. અપારદર્શક પદાર્થોના રંગ બદલવાથી તેના પડસાયાના રંગ બદલાતા નથી. દોસ્તો, આપણે અહીંયા ધોરણ 8 પાઠ સુધીના પ્રશ્નો જોયા, હવે આપણે ધોરણ 9 પાઠ સુધીના પ્રશ્ન જોઈશું, એટલે કે 9 પાઠના પ્રશ્ન જોઈશું. તો પ્રશ્ન 141, વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોય છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન એ, ટર્મિનલ પ્લસથી માઇનસ સુધી. વિદ્યુત પ્રવાહની દિશા ટર્મિનલ પ્લસથી માઇનસ સુધીની હોય છે. પ્રશ્ન 142, વિદ્યુત બલ્બ ઘણા કારણોથી ફ્યુઝ થાય છે, તેમાંથી એક કારણ શું છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન બી, ફિલામેન્ટલનું તૂટી જવું. વિદ્યુત બલ્બ ઘણા કારણોથી ફ્યુઝ થાય છે, તેનું એક કારણ છે ફિલામેન્ટનું તૂટી જવું. પ્રશ્ન 143, માઇનસની નિશાનીવાળા ધ્રુવને શું કહેવાય છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન ડી, ઋણ ધ્રુવ. માઇનસની નિશાનીવાળા ધ્રુવને ઋણ ધ્રુવ કહેવાય છે. તો દોસ્તો, ધન ધ્રુવ એટલે કે પ્લસની નિશાની હોય તેને ધન ધ્રુવ કહેવાય છે. પ્રશ્ન 144, કોની દિશા વિદ્યુત કોષના ઘન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ હોય છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન સી, વિદ્યુત પ્રવાહની. વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત કોષના ઘન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ હોય છે.
પ્રશ્ન 145 વિદ્યુત કોષની શોધ કોણે કરી? દોસ્તો આ ખૂબ જ મોસ્ટ ટાઈમ છે, ખાસ યાદ રાખજો. તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, આલેસાન્દ્ર વોલ્ટાએ. વિદ્યુત કોષની શોધ આલેસાન્દ્ર વોલ્ટાએ કરી હતી. તો દોસ્તો થોમસ આલ્વા એડિસને. તો દોસ્તો આગળ જુઓ તો પ્રશ્ન 146, થોમસ આલ્વા એડિસને શેનો આવિષ્કાર કર્યો હતો? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ, વિદ્યુત બલ્બનો. થોમસ આલ્વા એડિસને વિદ્યુત બલ્બનો આવિષ્કાર કર્યો હતો. દોસ્તો અત્યારે આ 45 એટલે કે 145 અને 146 પ્રશ્નો આઈએમપી છે, તમે ખાસ યાદ રાખજો. પ્રશ્ન 147, વિદ્યુત તાર, પ્લબ ટોપ એટલે કે પ્લબ ટોપ, સ્વિચ તથા વિદ્યુત ઉપકરણોને જેને આપણે સ્પર્શ કરીએ છીએ એ શેના બનેલા હોય છે? તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી, વિદ્યુત અવાહકના. વિદ્યુત તાર, પ્લગ ટોપ, સ્વિચ તથા વિદ્યુત ઉપકરણો જેને આપણે સ્પર્શ કરીએ છીએ એ વિદ્યુત અવાહકના બનેલા હોય છે. પ્રશ્ન 148, ઘરમાં ઉપયોગ થતી સ્વિચની ડિઝાઇન કેવી હોય છે? તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી, જટિલ. ઘરમાં ઉપયોગી જે સ્વિચ છે તેની ડિઝાઇન જટિલ હોય છે. પ્રશ્ન 149, વિદ્યુત ઉપકરણોના વપરાશ કરતી વખતે આપણે સાવધાની શા માટે રાખવી જોઈએ? તો દોસ્તોનો આન્સર હશે ઓપ્શન એ, શરીર વિદ્યુતનું સુવાહક છે એટલા માટે આપણે સાવધાની રાખવી જોઈએ. પ્રશ્ન 150, જે પદાર્થ તેનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે તેને શું કહેવાય? તો દોસ્તોનો આન્સર હશે ઓપ્શન સી, વિદ્યુત સુવાહક. કોઈપણ પદાર્થ જે વિદ્યુત પ્રવાહને પસાર થવા દે તો તેને આપણે વિદ્યુત સુવાહક કહીશું. પ્રશ્ન 151, પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને શું કહેવાય છે? પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને શું કહેવાય છે? તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી, ફિલામેન્ટ. એટલે પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને ફિલામેન્ટ કહેવાય છે. પ્રશ્ન 152, સ્વિચ, વિદ્યુત પ્લગ, સોકેટ કયા પદાર્થમાંથી બનાવવામાં આવે છે? તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી, વિદ્યુત સુવાહક જે હોય તેમાંથી બનાવવામાં આવે છે. એટલે કે સ્વિચ, વિદ્યુત પ્લગ, સોકેટ તે વિદ્યુત સુવાહક જેવા હોય એટલે કે તે પદાર્થમાંથી બનાવવામાં આવે. પ્રશ્ન 153, વિદ્યુત કોષમાં કેટલા ધ્રુવ હોય છે? તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી, બે. વિદ્યુત કોષમાં બે ધ્રુવ હોય છે. કયા ધ્રુવ? તો ઋણ ધ્રુવ અને ઘન ધ્રુવ. પ્રશ્ન 154, ફિલામેન્ટ એટલે કે ફિલામેન્ટ શેની વચ્ચે જોડાયેલા હોય છે? તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ, બે મોટા તાર વચ્ચે. ફિલામેન્ટ બે મોટા તાર વચ્ચે જોડાયેલા હોય છે. પ્રશ્ન 155, જે પદાર્થ તેનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર ના થવા દે તો તેને શું કહેવાય? તો દોસ્તો આપણે આગળ જોયું, થવા દે તેને વિદ્યુત સુવાહક કહેવાય, જે ના થવા દે તેને વિદ્યુત અવાહક કહેવાય. દોસ્તો આપણે અહીંયા ધોરણ 6 વિજ્ઞાનના 8મા અને 9મા પાઠમાંથી 15 મોસ્ટ એમ્પી પ્રશ્ન જોયા, એટલે કે કુલ આપણે આજે 30 મોસ્ટ એમ્પી પ્રશ્ન જોયા. અને હવે આપણે આગળના વિડીયોમાં પાઠ 10ના પ્રશ્નો આપણે જોઈશું. તો ચાલો દોસ્તો અત્યારે હું તમને એક સ્ટાર પ્રશ્ન આપું છું. સ્ટાર પ્રશ્ન જવાબ તમારે જાતે કે કમેન્ટમાં જણાવવાનું છે. તો સ્ટાર પ્રશ્ન છે, ઈસવીસન 2014માં ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો? અને દોસ્તો આ પ્રશ્ન છે ધોરણ 12 અર્થશાસ્ત્રનો. તો દોસ્તો ઓપ્શન છે એ, 0.906, ઓપ્શન બી 0.609, ઓપ્શન સી 0.905, ઓપ્શન ડી 0.509. દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે. અને દોસ્તો આપણે આ સિરીઝ તમને કેવી લાગે છે તે પણ કમેન્ટમાં જણાવજો. અને દોસ્તો આવા જ રોજ મોસ્ટ આવી પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને દોસ્તોમાં પણ શેર કરજો. ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.